Hello friends, my today's topic is clutch and types of clutches from the subject theory of machine. So let us start with the definition of the clutch. तो मित्रों clutch ये एवं device, एवं mechanical device छे के जे driving shaft ऊपर दी driven shaft ऊपर जरूरियत प्रमाणे power transmit करी आवे जे. मित्रों आपने खबर जे के मोटा भागना जे डिवाइसीस छे मिकेनिकल डिवाइसीस एने ड्राइव करवा माटे मिकेनिकल एनर्जी नी जरूर पड़ती होय छे अने ए मिकेनिकल एनर्जी आपने प्राइम मूवर्स माथी मळती होय छे. प्राइम मूवर्स जेवा के इलेक्ट्रिक मोटर एंजीन छे टर्बाइन छे आवा प्राइम मूवर्स माथी आपने जनरली मिकेनिकल एनर्जी मळती होय छे अने एने आपणे जे ते मशीन नी अंदर विथ द यूज ऑफ शाफ्ट्स ट्रांसफर करता होईए छे पावर ट्रांसमिशन करता होईए छीए अने मशीन ड्राइव करता होईए छीए. हवे घणीवार एवुं थाय के मशीन ने आइडियल कंडिशन में मूकवानी जरूरियात ऊभी थाय अथवा तो कोई व्हीकल छे तो व्हीकल ने पण जे ते स्थळ ऊपर ऊभुं राखवानी जरूरियात ऊभी थाय. परंतु एवा केसीस नी अंदर घणीवार आपणे विधाउट क्लच जो तमे प्रोसेस करवा जाओ तो तमारे मशीन पण बंद अरे सॉरी प्राइम मूवर पण बंद करवुं पड़े અને પ્રાઇમ મૂવર બંધ ના કરવું હોય અને તમારે પાવર ટ્રાન્સમિશન ચાલુ રાખવું હોય તો એના માટે ક્લચનો યુઝ કરવો પડે છે. તો ક્લચ જે છે એ જરૂરિયાત પ્રમાણે તમારા મશીનને પાવર ટ્રાન્સમિટ કરશે, રિક્વાયર્ડ હશે ત્યારે પાવર ટ્રાન્સમિટ કરશે, નહીં તો એ જે પ્રાઇમ મૂવર અને આપણું મશીન છે એ બંનેની જે જોઇનિંગ શાફ્ટ છે એને ડિસએંગેજ કરશે. એટલે કે ક્લચનું મેઇન કામ એ છે કે ડ્રાઈવર શાફ્ટ અને ડ્રીવન શાફ્ટને એંગેજ અને એંગેજ કરવા માટે ખાસ કરીને ક્લચનો ઉપયોગ થતો હોય છે. મિત્રો હવે એનો હેતુ, તો એનો હેતુ એ છે કે પાવરના જોડાણ અથવા તો જોડાણમાં સરળતા રહે એટલા માટે એનો યુઝ થતો હોય છે. પ્રાઇમ મૂવરને લોડમાં ચાલુ કરી શકાય એમ, પછી જે ઓવરલોડ લોડ સામે તમે રક્ષણ મેળવી શકો છો, એક જ દિશામાં ગતિ તેમજ ટોર્ક ટ્રાન્સમિટ કરી શકો છો. ત્યારબાદ છે ક્લચના પ્રકાર. તો ક્લચના મિત્રો આમ તો ઘણા બધા પ્રકાર છે પણ તમારે અહીંયા સ્ટડીની અંદર મિકેનિકલ ક્લચ, ઇલેક્ટ્રોમેગ્નેટિક ક્લચ અને હાઇડ્રોલિક ક્લચ એ ત્રણ પ્રકારની ક્લચ આપેલી છે, જેમાં છે મિકેનિકલ ક્લચમાં પોઝિટિવ કોન્ટેક્ટ ક્લચ અને બીજી છે ફ્રિક્શન ક્લચ. તો અહીંયા મિત્રો થિયરી ઓફ મશીનમાં તમારું ચેપ્ટર છે ફ્રિક્શન, દેટ્સ વાય આપણે ફ્રિક્શન ક્લચ જે છે એના વિશે સ્ટડી કરીશું. તો ફ્રિક્શન ક્લચ જે છે એ ડ્રાઇવિંગ શાફ્ટ ઉપરથી ડ્રીવન શાફ્ટ ઉપર પાવર ટ્રાન્સમિશન કરવા માટે બંને સપાટીઓના કોન્ટેક્ટ વચ્ચે જે ફ્રિક્શન પ્રોડ્યુસ થાય છે એ ફ્રિક્શનને આધારે એ પાવર ટ્રાન્સમિટ કરે છે અને એટલા માટે એને ફ્રિક્શન ક્લચ તરીકે ઓળખવામાં આવે છે. હું એકવાર ફરી તમને ડેફિનેશન એની વાંચી સંભળાવું છું કે ફ્રિક્શન ક્લચ એ મિકેનિકલ પ્રકારના ક્લચમાં સૌથી વધુ વપરાતા ક્લચ છે અને તેના શીર્ષકને અનુરૂપ આ ક્લચની અંદર ડ્રાઇવિંગ શાફ્ટ ઉપરથી ડ્રીવન શાફ્ટ ઉપર પાવર ટ્રાન્સમિશન ક્લચની સંસર્ગમાં આવતી સપાટીઓ વચ્ચેના ઘર્ષણને કારણે થાય છે. જે સપાટીઓ કોન્ટેક્ટમાં આવતી હોય એના વચ્ચે જે ફ્રિક્શન પ્રોડ્યુસ થતું હોય તો એના આધારે ફ્રિક્શન ક્લચ જે છે એ વર્ક કરતી હોય છે. ત્યારબાદ છે ફ્રિક્શન ક્લચના કેટલાક પ્રકાર છે. તો એમાં છે એક ડિસ્ક અથવા તો પ્લેટ ક્લચ. ડિસ્ક અથવા તો પ્લેટ ક્લચની અંદર પણ બીજા બે પ્રકાર છે, સિંગલ પ્લેટ ક્લચ અને મલ્ટી પ્લેટ ક્લચ. ત્યારબાદ ફ્રિક્શન ક્લચની અંદર બીજી એક ક્લચ છે કોન ક્લચ અને ત્યારબાદ છે સેન્ટ્રીફ્યુગલ ક્લચ. તો મિત્રો અહીંયા આપણે સિંગલ પ્લેટ ક્લચ, મલ્ટી પ્લેટ ક્લચ અને કોન ક્લચ એ વિસ્તારથી જોઈએ. તો અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો સિંગલ પ્લેટ ક્લચ આકૃતિમાં આપણને દર્શાવેલી છે. હવે અહીંયા મિત્રો આ બાજુ તમે જોઈ શકો છો કે સૌથી પહેલાં એન્જિન શાફ્ટ આપણને દર્શાવી છે. તો એન્જિન શાફ્ટ મતલબ કે આપણા પ્રાઇમ મૂવરની જે શાફ્ટ છે એ, અને આ બાજુ તમને આપેલી છે ક્લચ શાફ્ટ. તો મિત્રો કોઈ પણ વ્હીકલની અંદર આ રીતે પાવર ટ્રાન્સમિશન થતું હોય છે કે સૌથી પહેલાં એન્જિનમાં પાવર જનરેટ થાય, ત્યારબાદ એને એ જે આઉટપુટ શાફ્ટ છે ક્રેન્ક શાફ્ટમાંથી જે પાવર જનરેટ થઈને બહાર આવે છે એ આપણી એન્જિન શાફ્ટ આપણે એને ગણીએ છીએ. ત્યારબાદ એ પાવર જે છે એ ફ્લાયવ્હીલ, ફ્લાયવ્હીલ પછી ક્લચ,
क्लच पछी गियर बॉक्स अने त्यारबाद रियर व्हील में पावर ने ट्रांसमिट करवामां आवतो होय छे। तो अहींया जे गियर बॉक्स अने आपणी एंजीन शाफ्ट छे एनी वच्चे फ्लायव्हील अने क्लच बंने सेट करेला होय छे। तो तमे जोई शको छो अहींया फ्लायव्हील, त्यारबाद मित्रों अहींया आपणे जोई शकीए छीए क्लच प्लेट। तो आ जे वच्चे पोर्शन देखाय छे ए छे क्लच प्लेट। त्यारबाद अहींया जे आ सहज इंक्लाइंड पोर्शन छे ए छे प्रेशर प्लेट। त्यारबाद अहींया क्लच पेडल आपेलू छे। अहींया तमने क्लच शाफ्ट आपेली छे एटले के आपणी जे ड्राइविंग शाफ्ट छे ए आपणने आपेली छे। अने अहींया कम्प्रेशन स्प्रिंग्स आपेली होय छे जेनुं कनेक्शन सीधू फ्लायव्हील साथे कोई एक पિનની મદદથી કરેલું હોય છે, જે આકૃતિમાં તમે જોઈ શકો છો। હવે સૌથી વધારે અગત્યની છે જે ક્લચ પ્લેટ। તો ક્લચ પ્લેટ જે છે એની બંને બાજુ કાં તો ગમે તે એક સરફેસ ઉપર ફ્રિક્શન મટીરિયલ લગાવેલું હોય છે, અને ફ્લાયવ્હીલનો જે પોર્શન ક્લચ પ્લેટના કોન્ટેક્ટમાં આવે છે ત્યાં પણ ફ્રિક્શન મટીરિયલ લગાવેલું હોય છે। હવે મિત્રો હું તમને વર્કિંગ સમજાવું છું। તો જે ફ્રિક્શન મટીરિયલ છે ફ્લાયવ્હીલ અને ક્લચ પ્લેટ ઉપરનું, એ બંને એકબીજા સાથે એ બંને સપાટીઓ એકબીજાના કોન્ટેક્ટમાં રહી અને ડ્રાઇવિંગ શાફ્ટ ઉપરથી ડ્રીવન શાફ્ટ ઉપર પાવર ટ્રાન્સમિટ કરતી હોય છે। અહીંયા જે પ્રેશર પ્લેટ આપણને આપેલી છે એ પ્રેશર પ્લેટ અને આ જે કમ્પ્રેશન સ્પ્રિંગ છે એની મદદથી જે આપણી ક્લચ પ્લેટ છે એ ક્લચ પ્લેટ એ ફ્લાયવ્હીલ સાથે એન્ગેજ કન્ડિશનમાં રહે છે। નોર્મલ કન્ડિશનમાં જે ક્લચ છે એ હંમેશા એન્ગેજ કન્ડિશનમાં રહેતી હોય છે। જ્યારે પણ આપણે ડ્રીવન શાફ્ટ અને ડ્રાઇવિંગ શાફ્ટ વચ્ચે કનેક્શન જુદું કરવું હોય તો પ્લેટને આપણી જે ક્લચ છે એને ડિસએંગેજ કરવી પડતી હોય છે। તો ડિસએંગેજ કરવા માટેની જે પ્રોસેસ છે એ આપણે જોઈએ કે અહીંયા જે આપણી આ પ્રેશર પ્લેટ છે, તો પ્રેશર પ્લેટની સ્લીવમાં એક ક્લચ પેડલ અહીંયા લગાવેલું હોય છે, જે આપણે કોઈપણ વ્હીકલમાં જ્યારે ક્લચ ઓપરેટ કરીએ છીએ અંદર બેઠા બેઠા ગિયર ચેન્જ કરવા માટે, તો આ એ જ ક્લચ પેડલ છે। બીજું મિત્રો, અહીંયા જે આ હબ આપેલું છે જે કર્સર તમે જોઈ શકો છો, અહીંયા જે આ પોર્શન છે એને હબ કહેવામાં આવે છે। એ હબની અંદર ઇન્ટરનલ સ્પ્લાઇન્સ હોય છે અને શાફ્ટ ઉપર એક્સટર્નલ સ્પ્લાઇન્સ હોય છે, કે જેની મદદથી આ જે હબની અંદર શાફ્ટ છે એ શાફ્ટ સ્લાઇડ થઈ શકે। તો હવે જ્યારે અહીંયા ક્લચ પેડલ પ્રેસ કરવામાં આવે છે, તો ક્લચ પેડલ પ્રેસ કરવાથી આ પ્રેશર પ્લેટ અને કમ્પ્રેશન સ્પ્રિંગની મદદથી આ ક્લચ પ્લેટ ઉપર એવી રીતે દબાણ આવે છે કે જેથી કરી અને એ જે ફ્રિક્શન રિંગ્સ છે એ બંને પ્લેટો વચ્ચેથી ફ્લાયવ્હીલ અને ક્લચ પ્લેટ બંને વચ્ચે સહેજ જગ્યા થાય છે, એટલે કે થોડીક સ્પેસ ક્રિએટ થાય છે, કે જેના લીધે થઈ અને જે ડ્રાઇવિંગ શાફ્ટ અને ડ્રીવન શાફ્ટ છે એ બંને વચ્ચેનો કોન્ટેક્ટ રિલીઝ થાય છે, એટલે કે થોડીક સ્પેસ થઈ જાય છે બંને વચ્ચે, અને જેથી કરી અને આખી એસેમ્બલી રોટેટ થવાની જગ્યાએ માત્ર ફ્લાયવ્હીલવાળો જે પોર્શન છે અને ડ્રાઇવિંગ શાફ્ટનો પોર્શન છે એ જ રોટેટ થાય છે અને ડ્રીવન શાફ્ટ ઉપર પાવર ટ્રાન્સમિટ થતો નથી। હવે જે જ્યારે ડિસએંગેજ થાય છે ક્લચ, ત્યારે ડ્રીવન શાફ્ટ ઉપર પાવર ટ્રાન્સમિટ ન થવાથી એ બંધ થાય છે, અને એ દરમિયાન આપણે ગિયર શિફ્ટિંગ મિકેનિઝમ દ્વારા આપણા વ્હીકલને જે તે ગિયરમાં મૂકી શકીએ છીએ, અને ત્યારબાદ ફરી જ્યારે પેડલ રિલીઝ કરી દઈએ એ વખતે ક્લચ પાછી એંગેજ થઈ જાય અને ફરી પાછું ડ્રાઇવિંગ શાફ્ટ ઉપરથી ડ્રીવન શાફ્ટ ઉપર પાવર ટ્રાન્સમિટ થવાનું ચાલુ થઈ જાય, અને એ રીતે આપણને વ્હીકલમાં રિયર વ્હીલમાં ડ્રાઈવ મળે અને વ્હીકલ આપણું ચાલી શકે। બીજી કોઈ મશીનરીની અંદર જ્યારે ક્લચનો યુઝ કરેલો હોય ત્યારે પણ મશીનને આઈડિયલ મૂકવા માટે આ રીતે જ ડ્રાઇવિંગ શાફ્ટ અને ડ્રીવન શાફ્ટ વચ્ચે ક્લચનો યુઝ કરી શકાય છે। એ ખાસ મહત્ત્વનું એ છે કે જે ક્લચ પ્લેટ અને ફ્લાયવ્હીલ છે એ બંનેની વચ્ચે ફ્રિક્શન રિંગ્સ હોય છે, અને એ ફ્રિક્શન રિંગ્સ જ્યારે એકબીજાના કોન્ટેક્ટમાં આવે છે ત્યારે ડ્યુ ટુ ફ્રિક્શન અહીંયા પાવર ટ્રાન્સમિશન થતું હોય છે। ત્યારબાદ આપણે જોઈએ
મિત્રો અહીંયા સિંગલ પ્લેટનું જે વર્કિંગ છે, સિંગલ પ્લેટ ક્લચનું એ વર્કિંગ અહીંયા આપણને સમજાવેલું છે. અહીંયા મલ્ટીપ્લેટ ક્લચ માટે પણ એક ફિગર આપેલી છે અને એનું વર્કિંગ અહીંયા સમજાવેલું છે. તેમ છતાંય મલ્ટીપ્લેટ ક્લચ, સિંગલ પ્લેટ ક્લચ અને હવે છે મલ્ટીપ્લેટ ક્લચ, તો એક વ્યવસ્થિત મોટી ફિગરમાં હું તમને એક્સપ્લેન કરું. તો મિત્રો તમે જોયું અગાઉ સિંગલ પ્લેટ ક્લચની અંદર જે ફ્રિક્શન અથવા તો જે ક્લચ પ્લેટ છે એ એક જ હતી, અહીંયા એક જ ક્લચ પ્લેટ છે, કાં તો એની એક બાજુ અથવા તો બંને બાજુ ફ્રિક્શન મટીરિયલ હોય છે. અહીંયા મલ્ટીપ્લેટ ક્લચની અંદર પણ પ્રોસેસ બધી સેમ રીતની જ હોય છે. અહીંયા આ ડ્રાઇવિંગ શાફ્ટ છે, આ ફ્લાયવીલ છે, ત્યારબાદ આ જે સ્લીવ છે ફ્લાયવીલની એની અંદર બે પ્રકારની રિંગો જોવા મળે છે આપણને. આ જે ફ્લાયવીલની જે રિંગ્સ દેખાય છે એ ફ્રિક્શનલ લાઇનિંગ છે જે ફ્લાયવીલમાં હોય છે, અને અહીંયા જે આ વર્ટિકલ લાઇન્સ બીજી દેખાય છે એ ક્લચ પ્લેટની લાઇનિંગ્સ છે, અને બંને વચ્ચે સેપરેટર પ્લેટનો પણ ઘણીવાર યુઝ કરેલો હોય છે. તો અહીંયા બે પ્રકારની તમને રિંગ્સ જોવા મળે છે, એક ક્લચ પ્લેટ હોય છે અને બીજી ફ્રિક્શન લાઇનિંગ હોય છે. તો એક નંબર ઓફ ફ્રિક્શન લાઇનિંગ અને નંબર ઓફ ક્લચ પ્લેટ તમે અહીંયા જોઈ શકો છો. સિંગલ પ્લેટની અંદર એક જ ક્લચ પ્લેટ અને એક જ ફ્રિક્શન લાઇનિંગ અથવા તો બે ફ્રિક્શન લાઇનિંગ હોય છે, અને અહીંયા તમને ત્રણથી વધારે ફ્રિક્શન લાઇનિંગ અને ત્રણથી વધારે ક્લચ પ્લેટ લાઇનિંગ્સ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ જે હબવાળો પોર્શન છે, હબની સ્લીવમાં અહીંયા તમે જોઈ શકો છો કે ક્લચ પેડલ ફિક્સ કરેલું હોય છે, અને ત્યારબાદ જે સ્પ્લાઇન્સ છે એની ઉપર હબ ફિક્સ કરેલું હોય છે, શાફ્ટની સ્પ્લાઇન્સ પર હબ ફિટ કરેલું હોય છે. અને આ જે પોર્શન છે એ છે ક્લચ શાફ્ટ, અહીંયા જે પોર્શન છે એ છે એન્જિન શાફ્ટ. તો અહીંયા પણ વર્કિંગ સેમ રીતે થતું હોય છે, ડ્રાઇવિંગ શાફ્ટમાંથી ડ્રીવન શાફ્ટ ઉપર પાવર ટ્રાન્સમિટ થતો હોય એ દરમિયાન આખી જે એસેમ્બલી છે આ સંપૂર્ણ એસેમ્બલી એ રોટેટ થતી હોય છે કે જ્યારે ક્લચ એન્ગેજ કન્ડિશનમાં હોય. હવે આપણે ગિયર શિફ્ટિંગ કરવું હોય અથવા તો મશીનને આઈડિયલ કન્ડિશનમાં મૂકવું હોય ત્યારે ક્લચને ડિસએંગેજ કરવાની જરૂરિયાત ઊભી થાય છે. તો ડિસએંગેજ કરવા માટે ક્લચ પેડલ આપણે જ્યારે પ્રેસ કરીએ તો ક્લચ પેડલ પ્રેસ કરવાથી કમ્પ્રેશન સ્પ્રિંગની મદદથી અહીંયા એવી રીતે દબાણ પ્રોડ્યુસ થાય કે જેથી કરી અને જે ક્લચ પ્લેટ અને ફ્રિક્શન લાઇનિંગ છે એ ક્લચ પ્લેટ અને ફ્રિક્શન લાઇનિંગ વચ્ચે થોડીક સ્પેસ થઈ જાય, અને જેના લીધે જે ડ્રાઇવિંગ શાફ્ટ અને ડ્રીવન શાફ્ટ છે એની વચ્ચે પણ થોડીક સ્પેસ થઈ જશે અને ડ્રાઇવિંગ શાફ્ટ ઉપરથી ડ્રીવન શાફ્ટ ઉપર પાવર ટ્રાન્સમિટ થતો બંધ થઈ જશે. એટલે એ રીતે ડિસએંગેજ કરી અને જે તે મશીન અથવા તો જે તે વ્હીકલને જરૂરિયાત પ્રમાણે તમે એને સ્ટોપ કરી શકો છો, એટલે કે પાવર ટ્રાન્સમિશન થોડોક સમય અટકાવવું હોય તો અટકાવી શકાય છે. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ ડિફરન્સ બિટવીન ધી સિંગલ પ્લેટ ક્લચ અને મલ્ટીપ્લેટ ક્લચ. તો સિંગલ પ્લેટ અને મલ્ટીપ્લેટ ક્લચ વચ્ચે મેઇન ડિફરન્સ તમે પ્લેટની સંખ્યા પરથી જ નક્કી કરી શકો છો કે પાવર ટ્રાન્સમિશન એક પ્લેટ દ્વારા થાય છે અને મલ્ટીપ્લેટ ક્લચની અંદર એક કરતાં વધુ પ્લેટોનો યુઝ થાય છે. ત્યારબાદ બીજો પોઈન્ટ એ છે કે પ્લેટની એક અથવા તો બંને બાજુ ફ્રિક્શનલ કોન્ટેક્ટ સરફેસ હોય છે, અને મલ્ટીપ્લેટ ક્લચની અંદર તમને ફ્રિક્શનલ જે સરફેસ છે, ફ્રિક્શન જે સરફેસીસ પર લાગે છે એવી સરફેસીસ તમને અહીંયા ઇફેક્ટિવ ફ્રિક્શન સરફેસીસ અહીંયા તમને વધારે મળે છે મલ્ટીપ્લેટ ક્લચમાં. ત્યારબાદ ત્રીજો એક પોઈન્ટ છે કે જ્યારે રેડિયલ સ્પેસ વધુ હોય અને એક્સિયલ સ્પેસ ઓછી હોય તો એવા મશીનોની અંદર સિંગલ પ્લેટ ક્લચ વપરાય. એટલે એ આપણે જોઈએ કે આ રેડિયલ સ્પેસ કહેવાય, અહીંથી અહીં સેન્ટ્રલ એક્સિસથી આ રેડિયલ સ્પેસ જ્યારે વધારે હોય ત્યારે સિંગલ પ્લેટ ક્લચનો ઉપયોગ થાય, અને મલ્ટીપ્લેટ ક્લચની અંદર એક્સિયલ સ્પેસ વધારે હોય એટલે કે આ સ્પેસ, એક્સિયલ સ્પેસ જ્યારે વધારે હોય ત્યારે મલ્ટીપ્લેટ ક્લચનો ઉપયોગ થતો હોય છે. ઓકે, ત્યારબાદ આપણે જોઈએ કે સિંગલ પ્લેટ ક્લચની અંદર ટોર્ક અને પાવર ટ્રાન્સમિશન એ કયા સૂત્રોની મદદથી શોધી શકાય છે. તો સિંગલ પ્લેટ ક્લચની અંદર
ટોર્ક અથવા તો પાવર ફાઇન્ડ આઉટ કરવા માટેનું જે ઇક્વેશન છે એ અગાઉ જે ફ્રિક્શનનું ચેપ્ટરની અંદર કોલર બેરિંગ માટેના ઇક્વેશન્સ હોય છે ટોર્ક ફાઇન્ડ આઉટ કરવા માટેના, તો કોલર બેરિંગની જે રીતે પાવર ટ્રાન્સમિટ થાય છે સેમ એ જ રીતે સિંગલ પ્લેટ ક્લચની અંદર પણ પાવર ટ્રાન્સમિટ થાય છે એવું ધારી અને એના ટોર્ક અને પાવરના ઇક્વેશન્સ ફાઇન્ડ આઉટ કરવામાં આવતા હોય છે. અહીંયા તમને આકૃતિમાં દેખાડ્યું છે એ પ્રમાણે આર વન જે છે એ ફ્રિક્શન રિંગની બહારની ત્રિજ્યા છે. અહીંયા જે ફ્રિક્શન રિંગ્સ છે એ આપણી ક્લચ પ્લેટની રિંગ અને ફ્લાયવેલની જે ફ્રિક્શન રિંગ્સ છે એના આધારે અહીંયા ફિગર આપણને આપેલી છે. તો આર વન જે છે એ ફ્રિક્શન રિંગની બહારની રેડિયસ છે, આર ટુ એ ઇનર રેડિયસ છે, એન ઇફેક્ટિવ કોન્ટેક્ટ સરફેસની સંખ્યા, એટલે કે જો સિંગલ પ્લેટ ક્લચ હોય તો ઇફેક્ટિવ કોન્ટેક્ટ સરફેસીસ એ બે હોઈ શકે છે, એક અથવા તો બે હોઈ શકે છે, અને મલ્ટીપ્લેટ ક્લચ હોય તો ઇફેક્ટિવ કોન્ટેક્ટ સરફેસ એ વધારે હોય, ત્રણ હોય કે છ હોય. તો એ રીતે એન ઈ છે. ડબલ્યુ જે છે એ કુલ એક્સિયલ લોડ છે, એક્સિયલી જે લોડ લાગે છે એ ડબલ્યુ. ત્યારબાદ ફ્રિક્શન સરફેસ માટે ઘર્ષણાંક આપેલો છે, કોઇફિશિયન્ટ ઓફ ફ્રિક્શન જે મ્યુ વડે દર્શાવાય છે. ત્યારબાદ છે પી, એટલે કે કોન્ટેક્ટ સરફેસીસ વચ્ચે જે પ્રેશર પ્રોડ્યુસ થાય છે એ પ્રેશર ન્યૂટન પર એમ સ્ક્વેરમાં પી. ત્યારબાદ છે ટી, ટી જે છે એ ફ્રિક્શનલ ટોર્ક દર્શાવે છે, ફ્રિક્શન દ્વારા જે ટોર્ક જનરેટ થાય છે બંને શાફ્ટોની અંદર, તો એ જે ફ્રિક્શનલ ટોર્ક ટી છે એ ન્યૂટન ઇન્ટુ મીટરમાં આપણને દર્શાવેલું છે. ત્યારબાદ હવે આપણને ખ્યાલ છે કે ભાઈ કોલાર બેરિંગની અંદર ટોર્ક ટ્રાન્સમિશનના જે ઇક્વેશન છે એ યુનિફોર્મ પ્રેશર ના આધારે, કન્ડિશનના આધારે અથવા તો યુનિફોર્મ વેર કન્ડિશનના આધારે ફાઇન્ડ આઉટ કરવામાં આવતા હોય છે. તો અહીંયા યુનિફોર્મ પ્રેશરની ધારણાના આધારે તમારે ટોર્ક ફાઇન્ડ આઉટ કરવું હોય તો એના માટે સૌથી પહેલાં ડબલ્યુનું ઇક્વેશન ફાઇન્ડ આઉટ કરવું પડશે. તો ડબલ્યુ જે છે એ પી ઇન્ટુ પાઈ ઇન્ટુ બ્રેકેટ આર વન સ્ક્વેર માઇનસ આર ટુ સ્ક્વેર, અને એના આધારે જ્યારે ટી ફાઇન્ડ આઉટ કરશો તો ટી જે છે એ મ્યુ ઇન્ટુ ડબલ્યુ ઇન્ટુ આર એમ ઇન્ટુ એન ઈ, જ્યાં આર એમ તમને મળે છે આ જે ઇક્વેશન છે એ ટુ બાય થ્રી ઇન્ટુ બ્રેકેટ આર વન ક્યુબ માઇનસ આર ટુ ક્યુબ ડિવાઈડ બાય આર વન ક્યુબ આર વન સ્ક્વેર માઇનસ આર ટુ સ્ક્વેર. સો આ ઇક્વેશનની મદદથી આપણને ટોર્ક મળે છે, અને ટોર્ક શોધી લીધા પછી તમે પાવરનું ઇક્વેશન મૂકી શકો છો ટુ પાય એન ટી બાય સિક્સટી. ટુ પાય એન ટી બાય સિક્સટીનું જે ઇક્વેશન છે એમાં ટીની જગ્યાએ તમે અહીંયા આપણને અગાઉના ઇક્વેશનમાં જે ટોર્ક મળ્યું છે એ ટોર્ક મૂકી શકો છો, અને એના આધારે પાવર પણ ફાઇન્ડ આઉટ કરી શકો છો. તો સિંગલ પ્લેટ ક્લચ અને મલ્ટીપ્લેટ ક્લચની અંદર તમે આ રીતે પાવર ફાઇન્ડ આઉટ કરી શકો છો. યુનિફોર્મ વેરની કન્ડિશનના આધારે ફાઇન્ડ આઉટ કરવું હોય તો પણ સૂત્ર છે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ટુ પાય પી ઇન્ટુ આર ટુ ઇન્ટુ બ્રેકેટ આર વન માઇનસ આર ટુ, અને એ જ રીતે પાવરનું ઇક્વેશન થશે ટુ પાય એન ટી બાય સિક્સટીના આધારે તમે યુનિફોર્મ વેર કન્ડિશનના આધારે પણ અહીંયા પાવર ફાઇન્ડ આઉટ કરી શકો છો. ત્યારબાદ મિત્રો બીજી એક ફ્રિક્શન ક્લચ અહીંયા આપણને આપેલી છે એ છે કોન ક્લચ. કોન ક્લચમાં પણ કોન્સેપ્ટ મિત્રો સેમ જ હોય છે કે ડ્રાઇવિંગ શાફ્ટ ઉપરથી ડ્રીવન શાફ્ટ ઉપર પાવર ટ્રાન્સમિટ કરવાનો, અને જરૂરિયાત જણાય ત્યારે જે શાફ્ટ છે એને એંગેજ અને ડિસએંગેજ કરવાની. તો અહીંયા કોન ક્લચની અંદર આ જે સી પોર્શન છે એ ઇન્ટરનલી કોનિકલ શેપમાં છે, અને જે ડી પોર્શન છે જે અહીંયા તમે જોઈ શકો છો એ છે એક્સટર્નલી કોનિકલ સરફેસમાં છે, અને બંનેની જે જગ્યાએ કોન્ટેક્ટ છે ત્યાં ફ્રિક્શન મટીરિયલ તમે જોઈ શકો છો. તો આ ફ્રિક્શન મટીરિયલના એકબીજાના કોન્ટેક્ટ આ એટલે કે ડી પાર્ટ અને સી પાર્ટ એ બંને પાર્ટ જે છે એ બંને પાર્ટના કોન્ટેક્ટ પોર્શનમાં તમને એક ફ્રિક્શન મટીરિયલ જોવા મળે છે, અને એ ફ્રિક્શન મટીરિયલને લીધે સી અને ડી પાર્ટનો કોન્ટેક્ટ થતો હોય છે. બંને એકબીજાને એંગેજ કન્ડિશનમાં રહેતા હોય છે. અહીંયા કમ્પ્રેશન સ્પ્રિંગની મદદથી બંને પાર્ટ જે છે એ એંગેજ કન્ડિશનમાં રહેતા હોય છે, અને સંપૂર્ણ એસેમ્બલી રોટેટ થઈ અને આપણને પાવર ટ્રાન્સમિશન મળતું હોય છે ડ્રાઇવિંગ શાફ્ટ ઉપરથી ડ્રીવન શાફ્ટ ઉપર. અહીંયા પણ જે હબની સ્લીવ છે એમાં એક લીવર પ્રેસ કરેલું હોય છે, તો લીવરને જ્યારે પ્રેસ કરવામાં આવે ત્યારે સ્પ્રિંગ કમ્પ્રેસ થાય
અને જે સી પાર્ટ અને ડી પાર્ટ છે એ બંને પાર્ટ વચ્ચે થોડીક સ્પેસ ક્રિએટ થાય. આ સી પાર્ટ મેલ ફિમેલ પાર્ટ હોય છે, તો એ બંને વચ્ચે જ્યારે સ્પેસ થઈ જશે ત્યારે ડ્રાઇવિંગ શાફ્ટ અને ડ્રીવન શાફ્ટનો કોન્ટેક નહીં થાય, અને એ દરમિયાન ડ્રીવન શાફ્ટ જે છે એ રોટેટ થતી બંધ થશે અને પાવર ટ્રાન્સમિશન ડ્રીવન શાફ્ટ ઉપર નહીં થાય. બાકીનો જે કોન્સેપ્ટ છે એ અગાઉ મેં તમને સમજાવ્યો એ પ્રમાણેનો જ હોય છે. તો આ છે મિત્રો કોર્ન ક્લચ. હવે કોર્ન ક્લચની અંદર ટોર્ક ટ્રાન્સમિશન અને પાવર ટ્રાન્સમિશનનું ઇક્વેશન શોધવા માટેનું જે સૂત્ર છે એ તમે ટ્રંકેટેડ પીવોટ બેરિંગના સૂત્રના આધારે ફાઇન્ડ આઉટ કરી શકો છો. ટ્રંકેટેડ પીવોટ બેરિંગ માટે જે ઇક્વેશન આપણે યુઝ કરીએ છીએ એ જ ઇક્વેશન્સ તમે કોર્ન ક્લચ માટે યુઝ કરી શકો છો. તો કોર્ન ક્લચ માટે યુનિફોર્મ પ્રેશર ધારીને અથવા તો યુનિફોર્મ વેરની ધારણા કરી અને તમે ટોર્ક અને પાવરના ઇક્વેશન્સ ફાઇન્ડ આઉટ કરી શકો છો. અહીંયા પણ સેમ એ જ રીતે જે સરફેસ કોન્ટેક્ટ એરિયા છે એના આધારે અહીંયા આર વન આર ટુ ફાઇન્ડ આઉટ કરેલા છે. ફ્રિક્શન સરફેસની જે પહોળાઈ છે બી એ પણ અહીંયા ફાઇન્ડ આઉટ કરેલી છે અને એ થાય છે આર વન માઇનસ આર ટુ બાય સાઇન આલ્ફા. ત્યારબાદ સેમિકોન એંગલ આપેલો છે, ડબલ્યુ આપેલું છે, ડબલ્યુ એક્સીએલ લોડ છે, મીન રેડિયસ થશે તમારી આર વન પ્લસ આર ટુ બાય ટુ, ટોર્ક જે ફ્રિક્શન ટોર્ક છે એ ટી થશે, અને પી મેક્સ એટલે કે ઇનર રેડિયસ ઉપર લાગતું જે પ્રેશર છે એને પી મેક્સ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ડબલ્યુ અને ટીના જે ઇક્વેશન્સ છે એ તમે અહીંયા ફાઇન્ડ આઉટ જોઈ શકો છો અને ફાઇન્ડ આઉટ કરી શકો છો. આ રીતે પાવર એ યુનિફોર્મ પ્રેશરની કન્ડિશન અને યુનિફોર્મ વેર કન્ડિશનના આધારે કોર્ન ક્લચની અંદર ફાઇન્ડ આઉટ કરી શકાય છે. તો આજે આપણે જે ટોપિક જોયા છે એ છે સિંગલ પ્લેટ ક્લચ, મલ્ટીપ્લેટ ક્લચ અને ત્યારબાદ છે કોર્ન ક્લચ. તો આ ત્રણે ત્રણ ક્લચ જે જોઈ છે એના વર્કિંગ એ એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એના એક્ઝામ્પલ્સ પણ ટોર્ક ટ્રાન્સમિશન અને પાવર ટ્રાન્સમિશન જે છે એ ટોર્ક અને પાવર ફાઇન્ડ આઉટ કરવા માટેના એક્ઝામ્પલ્સ પણ પૂછાતા હોય છે એક્ઝામની અંદર. સો ટુડે વી સ્ટોપ હિયર. થેન્ક યુ.